બાજરીના રોટલા, થેપલા અને વડાની જેમ જ બાજરીની પૂરી પણ સરસ બને છે. ખબર છે તમને કેવી રીતે? જોઈએ. ચાલો સૌથી પહેલા એક કપ બાજરીનો લોટ લઈશું. એની અંદર ઓપ્શનલ છે પણ એડ કરી શકો, 1/4 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. 2 બટાકા બાફી છોલી અને છીણીને લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બટાકાને લોટ સાથે મિક્સ કરવાનો છે. 5 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળી અને ઉમેરીશું. એક ચમચી જેટલા તલ, 2 ચમચી લીલું મરચું વાટીને લઈશું. 1 ચમચી છોલી અને છીણેલું આદું, થોડીક કસૂરી મેથી, 1-2 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર. હવે આ બધી વસ્તુને હાથથી મસળી અને મિક્સ કરી લેવાની છે. ચેક કરીને જોઈ લઈશું કે બટાકાનું મોઇશ્ચર ઇનફ છે લોટ બાંધવા માટે, એટલે કે બાઇન્ડિંગ માટે, કે ઓછું છે. જો ઓછું હોય તો પાણીના બદલે દહીં ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું દહીં લઈ અને ફરી એક વખત મસળીશું. આ રીતે સોફ્ટ કણક રેડી થઈ જશે. એને 5-1 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાર પછી આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી તેલવાળો હાથ કરી અને હાથથી જ આ રીતે થેપી લેવાની છે પૂરીને, જેમ વડા બનાવીએ છીએ એ રીતે. તમે આડની ઉપર પણ થેપી શકો છો, પ્લાસ્ટિક મૂકીને એની ઉપર પણ કરી શકો છો અને આ રીતે હાથથી જ થેપીને બનાવી શકો છો. વડા કરતાં મોટી સાઇઝની પૂરી તૈયાર કરીશું. આ રીતે 3-4 નંગ પૂરી કરી અને તળતા જવાનું છે. એક સાથે બધી બનાવી અને મૂકવાની નથી, નહીં તો ચોંટી જશે. હવે રાઈસ બ્રાન ઓઇલ લીધું છે, એને ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એની અંદર બાજરી અને બટાકાની જે પૂરી છે એ તળીશું. આ રીતે પહેલા હાઈ અને પછી થોડુંક મીડિયમ હીટ ઉપર એને તળવાની છે. લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું. ધીમે ધીમે એને ઝારાથી ઉપરથી થોડી થોડી પ્રેસ કરીશું તો ફૂલશે. પૂરી તળાઈ જાય એટલે આ રીતે પ્લેટમાં કાઢી લઈએ. બીજી પૂરી પણ આ જ રીતે હાથથી થેપી અને ગરમ તેલમાં તળી લઈશું. તો રેડી છે બાજરા પોટેટો પૂરી. ટુ સર્વ ઇઝી છે પણ ટેસ્ટી છે. ચોક્કસ બનાવજો, અમને જણાવજો કેવી લાગી રેસીપી. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ટુ લર્ન ટ્રેડિશનલ રેસીપીઝ. થેન્ક યુ.